હવે આવે છે ચેપ્ટર નંબર તેર એનું નામ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો અને લેક્ચર નંબર ઓગણીસ શાંતિપૂર્વક આપણે સવાલને શીખીશું અહીંયા જે જે પ્રશ્ન આપેલા છે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન તમારી નજર સમક્ષ છે અને પહેલા પ્રશ્નનું નામ છે ચુંબક્ય ક્ષેત્ર ની વ્યાખ્યા બીજું છે ચુંબક્ય ક્ષેત્ર રેખાઓ તો વિદ્યાર્થી મિત્રો ચુંબક્ય ક્ષેત્ર કોને કહેવાય તો જે ક્ષેત્ર ક્ષેત્ર એટલે વિસ્તાર કે જ્યાં ચુંબક્ય બળની અસર વર્તાતી હોય તેને ચુંબક્ય ક્ષેત્ર કહેવાય અહીંયા લખેલું છે ચુંબક્ય બળની જે અસર વર્તાય છે એને ચુંબક્ય ક્ષેત્ર કહેવાય છે અને સર ચુંબક્ય ક્ષેત્ર રેખાઓ કોને કહેવાય તમે જોઈ શકો છો તો ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં જે બળને કારણે ભૂક્કી એક પુ્ઠું લેવાનું અને પુ્ઠાને તમારે ભૂકી લઈને થોડી ભૂકીનો એમનો એમને મૂકી દેવાની અને ઉપરથી થપકારવાની

ત્યાં વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો ચુંબક્ય ક્ષેત્ર નિર્બળ હોય છે પહેલો પોઈન્ટ n માંથી s s માંથી n બીજો પોઈન્ટ જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક ત્યાં ચુંબક્ય ક્ષેત્ર પ્રબળ અને જ્યાં ચુંબક્ય ક્ષેત્ર રેખાઓ ગીચ નહી પણ કેવી છૂટીછવાઈલી ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે ત્રીજો પોઈન્ટ

સમાન અંતરે હોય છે જેને લીધે ચુંબક્ય ક્ષેત્ર સમાન મળે છે કેવું મળે છે સમાન મળે છે વિદ્યાર્થી મિત્રો તમારી નજર સમક્ષ પ્લે સ્ટોર પર ઓસન કોચિંગ ક્લાસીસ સામેની એપ્લિકેશન મુકાઈ ગઈ છે જેમાં તમને ધોરણ 3 થી 12 ના તમામ વસ્તુના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી ગાલા સ્વાધ્યાય પોથી થી માંડીને ઘણું બધું મળવાનું છે તો તમે અને તમારા મિત્ર સર્કલ તમે આ લિંક શેર કરજો ડાઉનલોડ એપ કરવા માટે પ્લે સ્ટોરમાં તમારે લખવાનું છે ઓશન કોચિંગ ક્લાસીસ તમે આસાની થી પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરી શકશો ઇન્સ્ટોલ કરી શકશો અને આનો લાભ લઈ શકશો આગળ વાંચીએ વિદ્યાર્થી મિત્રો સોલેનોઈડ કોને કહેવાય પાસ પાસે ગૂંચળું પાસ પાસે વિટાળેલું નાનું એવું ગૂંચળું એટલે વિદ્યાર્થી મિત્રો સોલેનોઈડ શું કહેવાય સોલેનોઈડ એટલે કે પાસ પાસે વીટાળેલા અલગ કરેલા વાહક તારના સોલેનોઇડ કહે છે સર સોલેનોઇડ કોના ઉપર ડિપેન્ડ હોય કોના ઉપર આધાર રાખે એની લંબાઈ ઉપર આધાર રાખે એના ક્ષેત્રફળ પણ આધાર રાખે એને જેમાંથી પસાર કરો બેટરી ઓન કરો અને એમાંથી પ્રવાહ પર આધાર રાખે હું બોલેલો છું એવું લખેલું છે જોઈ શકીએ છીએ જોઈ શકો છો સોલેનોઈડ કેવું હોય અને કોના ઉપર આધાર રાખી તમને દેખાય છે જો લખ્યું છે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એટલે કે સોલેનોઇડમાંથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ ગજિયા ચુંબક જેવું હોય છે કોના જેવું હોય છે ગજ્યા ચુંબક જેવું હોય છે જેવી રીતે ગજ્યા ચુંબક ને ઉત્તર ધ્રુવ એન દક્ષિણ ધ્રુવ એસ હોય તેવી જ રીતે સોલેનોઇડમાં પણ એક છેડો દક્ષિણ ધ્રુવ તરીકે અને એક છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે આકૃતિ તમે સરસ મજાની જોઈ શકો છો જે સવાલ આપ્યા છે એ મહત્વના પ્રશ્ન આપેલા છે બીજો પોઈન્ટ હમણાં જ મેં કીધું

આટાઓની સંખ્યાના સમ પ્રમાણમાં અહીંયા તમે જોઈ શકો છો બી ચલે છે એન અને એન છેદમાં એલ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા ના સમ પ્રમાણમાં એટલે ચુંબક્ય ક્ષેત્ર એટલે કે બી ચલે છે એન બાય એલ હવે

જેવી રીતે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ અને જમણા હાથના સ્ક્રૂનો નિયમ જે ત્રણ નિયમ આવે છે એમાંથી કયો વાપરીશો તો લો હવે લખેલું છે વિદ્યાર્થી મિત્રો એ નિયમનું નામ છે વાહક તાર પર લાગતા બળની દિશા શોધવા માટે યાદ રાખજો ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ થાય છે

એ તર્જની આંગળી એ વિદ્યુત પ્રવાહ દર્શાવે છે આકૃતિ તમે સરસ મજાની જોઈ શકો છો હું જે બોલેલો છું ને એ અહીંયા લખેલું છે રિપીટરની પરીક્ષા છે આસાનીથી સ્માર્ટ મેનસ સાથે કેમ વધારે માર્ક્સ લવાય એની મહેનત છે આગળ વાંચીએ તો વિદ્યાર્થી મિત્રો હવે તમારી નજર સમક્ષ પ્રશ્ન આવે છે વિદ્યુત મોટર કયો પ્રશ્ન છે વિદ્યુત મોટર વિદ્યાર્થી મિત્રો મોટર આવડી જાય એટલે સર જનરેટર આવડી જાય જનરેટરમાં ગેલવે શું આવે તો મોટર ને સમજીએ તો સૌથી પેલા એક એ બી સીડી આ વિદ્યાર્થી મિત્રો લૂપ લેવામાં આવે છે

પર લાગતું યાદ રાખજો અહી લખવાનું અહીં પર લાગતું દિશામાં અને સર લાગતું બળ ઉધ્વ દિશામાં હોય છે કઈ દિશામાં હોય છે ઉધ્વ દિશામાં હોય છે પેલા રચનામાં આખી રચના સમજાવવાની કાર્ય પદ્ધતિમાં પ્રવાહ પસાર કર્યો પ્રવાહ એ થી બી તરફ સી થી ડી તરફ નવો પોઈન્ટ અહીં એ બી ખડ પર લાગતું બળ અધો દિશામાં અને સીડી પર લાગતું બળ ઉધો દિશામાં હોય છે નવો પોઈન્ટ અહીં એ થી બી બી થી સી સી થી ડી એટલે કે અહીં પ્રવાહ જ્યારે આગળ વધે છે ત્યારે રીંગ ક્યુ ફરીથી રીંગ ક્યુ

આ પરથી તમે કહી શકો કે વિદ્યુત મોટર માં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સ્થિતિ ઉર્જાનું હંમેશા યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે યાદ રાખજો મોટર નો સિદ્ધાંત યાદ રાખવાનો વિદ્યુત મોટર નો શું યાદ રાખવાનો સિદ્ધાંત સ્થિતિ ઉર્જાનું યાંત્રિકમાં સ જનરેટરમાં ઉંધું યાંત્રિકનું સ્થિતિમાં સર આગળ વાંચો બસ પૂરું વિદ્યુત મોટરમાં બેટરી લેશો વિદ્યુત મોટરમાં બેટરી લેવાની જનરેટરમાં વિદ્યુત જનરેટરમાં ગેલવેનું મીટર લેવાનું મોટરમાં અધો દિશામાં લાગતું બળ ઉધો દિશામાં લાગતું બળ બોલીએ વિદ્યુત જનરેટરમાં નીચેની તરફ ઉપરની તરફ લાગતું બોળ બોલવાનું ત્યારબાદ જનરેટરમાં આખો માર્ગ બતાવવાનો છે કે બી સી ડી એ જે માર્ગે તમે કામ કરતા હોય તો એ બે સવાલ વિદ્યુત મોટરના અને વિદ્યુત જનરેટરના પૂરા કરી રહ્યા છો આગળ વાંચે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત મોટર મોટરને પૂરો થઈ ગયું આસાનીથી આ જે હું બોલેલો છું બધી સ્લાઇડ પર આપેલું છે હા એક પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો કે પરિપથમાંથી વહેતા પ્રવાહની દિશા જે ઉલટાવે એવા સાધનને કમ્યુટેટર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે કમ્યુટેટર કહેવામાં આવે છે આ બધી જ વાત કરી દીધી વિદ્યાર્થી મિત્રો તો મિત્રો સરસ મજાના પ્રશ્ન સાથે આપણે આજનો લેક્ચર પૂરો કર્યો નેક્સ્ટ લેક્ચરમાં નવા સવાલ સાથે મળીશું ત્યાં સુધી